मॉर्निंग विद्यार्थी मित्रों, पीटी प्रकरण एक योग एनो आपणे जे अधूरो पाठ छे ते आपणे बीजा पाठ में जोईशुं। योगना विविध मार्ग, तो अपना ग्रंथों में योग शब्द छे ए विविध रीते उपरायो छे। योगनो मूल अर्थ परम चेतना साथे एके साधु एवो छे। एके साधवा माटे विविध मार्गो छे अने ते मार्ग प्रमाणे तेमना नाम छे। एटले जेम के भक्ति द्वारा एके साधु एटले भक्ति योग। संसार ए परमात्मानुं व्यक्तरूप छे तेम समझी तेनी सेवा द्वारा एके साधवानो प्रयास एटले कर्मयोग। एटले अहींया तमने भक्ति योग, कर्मयोग, पछी राजयोग अने पातंजल एटले कि ज्ञान योग पण तमने बतावी छे। तो हवे आगळ जोईशुं एमां बुद्धि वडे आ सृष्टि अने तेना रचनाकरनी समझ प्राप्त करी ज्ञानना मार्गे एके साधवानो प्रयास एटले ज्ञान योग अने शरीर प्राण के मन पर नियंत्रण मेळवी एके साधवानो प्रयास एटले राजयोग। एने ज पतंजल योग के फक्त योग कहे छे। आपणे अहीं जेनी वात करी रह्या छे ते महर्षि पतंजलि रचित योग के राजयोग छे। अहीं तमने चार योग आप्या छे, भक्ति योग, कर्मयोग, ज्ञान योग अने राजयोग। हवे योग अंगेना भ્રામક ખ્યાલો જોઈએ। તો પેલું છે, યોગ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે જ છે। યોગ અલૌકિક વિષય છે। યોગ એટલે કેવળ આસન પ્રાણાયામ, યોગ એટલે એક પ્રકારની કસરત, યોગ એટલે કેવળ ચિકિત્સા પદ્ધતિ। યોગ ધાર્મિક સાંપ્રદાયિક વિષય છે। યોગ વાચન અને પ્રવચનનો વિષય છે। યોગ સુંદરતા માટે છે, યોગ એ ચમત્કાર છે। એટલે અહીંયા તમને અનેક ખોટી માન્યતાઓને કારણે લાંબા ગાળા સુધી આપણે યોગના લાભથી વંચિત રહ્યા। સમાજમાં જાગૃતિ આવી રહી છે, યોગ શિબિરોનું વારંવાર આયોજન થતું હોય છે, કેટલાક સ્થાનો પર નિત્ય યોગાભ્યાસ થાય છે, તો જાહેર બગીચાઓમાં પણ લોકો આસન પ્રાણાયામ કરતા જોવા મળે છે। પરંતુ હજી સુધી વધુ વ્યાપક અને ઊંડાણભર્યો પ્રયત્નો કરી યોગ એ શારીરિક કસરત છે। એટલે આમાં એમાં કહેવા માગ્યું છે કે યોગ કરવાથી આપણું શરીર તંદુરસ્ત બને છે, એ તમે ગમે ત્યાં શાંત વાતાવરણમાં ખુલ્લી હવામાં પણ કરી શકો છો। તો યોગ એ એવી આનંદપ્રદ દૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી અને દૃઢ તથા મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે। હવે આપણે અહીંયા જોઈએ કે યોગથી શું લાભ થાય છે। તો યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળે છે। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા પણ શારીરિક માનસિક સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે। એટલે અહીંયા તમને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHO એનું ફૂલ ફોર્મ છે। નિત્ય યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે, વિદ્યાભ્યાસની સાથે એટલે કે વિદ્યાભ્યાસ વિદ્યાની સાથે સાથે સતત સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરો તો શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા પણ પ્રાપ્ત થાય છે। જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે। એટલે તમે વિજ્ઞાનમાં પ્રયોગ દ્વારા સમજો છો એવી રીતે અહીંયા યોગ છે આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય। જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો જરૂરી છે। યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે। જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા બંને એમ કે બળવાન હોવા જોઈએ। એટલે યોગ કરવાની આપણે ઈચ્છા હોવી જોઈએ અને આપણે મનથી એમ કે ઉત્સાહથી કરવું જોઈએ, કરવા ખાતર કરવું જોઈએ નહીં। પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ। જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ મહત્ત્વનું માધ્યમ છે। ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા પર છે। આસનો કરવાથી કરોડ સ્થિતિસ્થાપક બને છે। જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે એટલે આપણે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે। એટલે આપણે મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ। તો ધ્યાન, તો તમે જે પ્રાણાયામ કરવા બેસો અને એકદમ ધ્યાનથી એક ચિત્તે બેસો તેને ધ્યાન કહેવાય। વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનોએ
સમાજની સુખ સગવડતામાં વધારો કર્યો છે. પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટને કારણે શારીરિક અને માનસિક બીમારીઓ વધી છે. આ બધી જ વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ એટલે યોગ. હવે તમને કહેવા છે, કરો યોગ અને રહો નિરોગી. યોગ અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજ્યા વિના અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ મળે છે. લાભ કરતાં નુકસાન વધુ થાય છે. યોગ એ વાચન કે પ્રવચનને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે, એટલે પ્રારંભે યોગ્ય માર્ગદર્શક કે નિષ્ણાંતના માર્ગદર્શનથી જ યોગાભ્યાસ કરવો જોઈએ. એટલે કે તમે યોગ કરો, કોઈ પણ આસન કરો કે પ્રાણાયામ કરો, તો તમારે કોઈકની સલાહ લઈને પણ પછી જ કરવું જોઈએ, આમનામ કરવું જોઈએ. નહીં તો ઘણી વખત આપણને ખબર હોતી નથી કે આ આસન કેવી રીતે કરવું, વ્યવસ્થિત કરી શકતા નથી, તો એનાથી આપણને ગેરફાયદો પણ થાય છે. એટલે પૂરેપૂરો એનો અભ્યાસ કરીને જ આસન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરું થાય છે. તેનું સ્વાધ્યાય એટલે કે તમને જે વર્કબુક કીધી છે એમાં તમારે MCQ પહેલા પાઠના એટલે કે પ્રકરણ 1ના બધા MCQ જવાબ સહિત પૂરી લેવા અને વાંચવા. ઓકે, થેન્ક યુ.